सहजानंद स्वामी महाराज हरे कृष्ण महाराज स्वामी नारायण भगवान जय। इष्ट देव परब्रह्म परमात्मा पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामीनारायण उपास्य निष्ठ स्वरूप परम पूज्य सद्गुरु जोगी स्वामी महाराज ने असीम कृपा थकी जूनागढ़ ने आंगणे नव्य भव्य दिव्य कलात्मक सुंदर सहजानंद सत्संग केन्द्र आकार रहेलो से वाला भक्तजनों भगवान जी स्वामी भक्ति स्वामी पण घनी घनी सारी सारी मीठी मीठी बातों करी मन स्थिर करूँ केनाथी थाय गुणातन स्वामी के केटला काम ठेलो ती पछी भजन थाय ती पछी केटला काम ठेलो ती पछी ध्यान के मानसी पूजा थाय आवीन बेही गया अने मन स्थिर थाय नहीं। मन ने स्थिर करवा माटे पेलू आपणू धून अने आपणा कीर्तन छे एमां बेही तो धीमे धीमे करता स्थिर थाय अने पछी शुं वातो थाय ने ए थाय। गुणातन स्वामी के लाख मणनी लोढी धगी होय ए पाणीना बे घड़ा झोरवाथी ढोळाय ठरे नहीं। એ તો ગંગા જેવા જેવા ધરામાં નાખે અને વરદી સુધી મોટી મોટી હવેલી જેવું પાણીની શેર ઉઠે તે પછી માંડ ઠરે એમ જીવ સ્વામી કે પંચ વિશે કહીને ધગી ગયો છે કે કલાક બે કલાકમાં ટાઢો કરી લેવું એ ટાઢો થાય કોઈથી નહીં સમજાણું। માનસી પૂજા શ્રેષ્ઠ છે પણ પહેલાં સંકલ્પને બંધ કરવા પડે નકર ગુણાચાર્ય સ્વામીએ વાતોમાં લખ્યું સ્વામી કે શ્રીજી મહારાજને સંતો નદીને કાંઠે નાહી અને માનસી પૂજા કરવા બેસા પછી એક પરોક્ષનો બાવાજી આવ્યા એ આને જણે જોઈ માથે ઓઢી મંડ્યા બેહવા ઘડી થયું તો ભેહું ગાયું આંતે બધું સાંભળ્યું ધ્યાન ક્યાં ભી ગયું હજી પાછું આવ્યું નથી હજી આજની તારીખમાં હજી આવ્યું નથી। જો એક એક ધ્યાન કરે છે કે હું છે શીખી જાઉં એ મળે સારંગપુરના પહેલાંમાં લખ્યું જીતમ જગત કેન મનોહી એન જેણે પોતાનું મન જીત્યું એને સર્વ જગત જીત્યું। મન છે જગતમાં છે અને આખું વિશ્વ શેમાં છે મનની અંદર। આ લાઇટ છે લાઇટની ગતિ કે અમુક સુધી છે મનની ગતિ ક્ષણો છે સંકલ્પ જે હોય ને અમેરિકા રાજકોટ જ્યાં કયો ત્યાં સંકલ્પ થયો નથી અને ત્યાં પૂગ્યો નથી। જો લાઇટની ગતિ છે ને એની આગળ ટૂંકી પડે નકર તો કેટલાક કિલોમીટર સાપ દબાવો તો કેટલાક કિલોમીટર વી જાય પણ એના કરતાં મનની ગતિ છે ને અધિક છે એટલે
સ્વામીએ દવા બતાવી, સ્વામી કે ભગવાનના ઘાટ ઘડો તો જગતના ઘાટ બંધ થઈ જાય, પણ ભગવાનના ઘાટ ઘડતા નથી એટલે જગતના ઘાટ બંધ થતા આ નથી. આ ડૉક્ટર છે ને, આની ટેબ્લેટ છે, સમજ, દવા છે. હા રતન પરા સાહેબ, તાવ આવ્યો હોય, માથું દુખતું હોય, પેટમાં દુખતું હોય, દવા જોવી પડે ને. આ ભગવાન સ્વામિનારાયણે દવા આપણે આપણી ટેબ્લેટ, ભગવાનના ઘાટ ઘડો એટલે જગતના બંધ થઈ જાય. સિતકી વૃત્તિ એક હે ભાવે તો લગાવો, ભાવે તો ભગવાન ભજો અને ભાવે તો વિષય કમાવો. ચિત્તની વૃત્તિ એક જ છે, કાં ભગવાનના ઘાટ ઘડે ને કાં જગતના, બસ. પણ એમાંથી જો પાછું વાળવું હોય તો સ્વામી કે ભગવાનના ઘાટ ઘડો એટલે જગતના ઘાટ બંધ થઈ જાય. માનસી પૂજાનો મુખ્ય હેતુ એ છે કે મન છે એને સ્થિર કરવા માટે આ માનસી પૂજા છે, અને મન સ્થિર થાય તે પછી જ માનસી પૂજાનું સુખ આવે. નકર બાવાજીની ઘોડે માંડે આંભરવા, ભેહું ગાયું બકરા ઘેટા ને આ બધું આ કામ કરવું છે ને આ કામ કરું, હું બેઠા જો. સ્વામિનારાયણ સંપ્રદાય થોડ દેહ નહીં પણ સૂક્ષ્મ દેહ ઉપર એ લોકોનો લક્ષ્ય છે. થોડ દેહ ઉપર નહીં પણ સૂક્ષ્મ દેહ છે. પહેલાં ઘાટ બંધ થાય તે પછી બીજી બધી પ્રવૃત્તિ થાય છે. એક એક શબ્દ ઉપર ભગવાન સ્વામિનારાયણ, ગુણાત્યાન સ્વામી, ગોપાળાન સ્વામી, આપણા ગુરુ જોગ્યસ્વામી મહારાજે જે અમુક તત્વો આપણને આપ્યું છે એ હામી તમે દ્રષ્ટિ મૂકો ને ખબર પડે. તો એટલે કેટલા કામ બંધ કરો ને તે પછી ભજન થાય, સમજા ને. તે પછી કેટલા કામ બંધ કરો સંકલ્પ તે પછી ભગવાનનું ધ્યાન થાય. ધ્યાન એટલે ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું, નખથી અને શિખા પર્યંત. શિખા રહેવા પડે ને, મસ્તક ચોટલી શિખા, નખથી શિખા પર્યંત ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવાનું. માનસી પૂજામાં ભગવાનને જમાડવાના. આમાં બેમાં કયું સારું લાગે, એક નહીં, બેમાંથી એક સારું લાગતું નથી ને. કા એટલે બહુ વિચાર કરવાનો, સમજ્યા ને. ત્રણ દિવસ જૂનાગઢ સત્સંગ મંડળ આયોજિત આ ત્રણ દિવસની સ્વચ્છતાના અમૃત એ વિશે વ્યાખ્યાનમાળા ત્રણ દિવસ આપણા પૂરા થઈ ગયા. સત્સંગ હોલ એના નિમિત્તે ત્રણ દિવસની આપણી આ કથા છે. હંમેશને માટે આગળ પાછળ બધો વિચાર કરવાનો, જે જિંદગી ગઈ તે ગઈ, હવે પાછી રહી એને માટે શું આપણે કરવાનું. આવો તારું ધનરે જો બંધ ધૂળ થશે, કંચન જેવી કાયા રાખમાં રોળાઈ જશે. જાગો જુવાન જાગો, જાગો કિસાન જાગો. જે દિવસથી જે વસ્તુ આપણે સમજાણી ત્યાંથી આપણો દિવસ ઉગ્યો છે. સવાર ક્યારે થાય, ઉઠીએ ત્યારે. કેટલા બાબા 5 વાગે ઉઠતા હોય,
કોઈ હાડા પાંચે સહીએ, કેટલા દહ કેટલા હાડા દઈએ, ઉઠે તો હવાર, બીજું શું શું વલ્લભભાઈ છોટલિયા જઈએ, ઉઠીએ તો હવાર, બપોર ક્યારે થાય, ખાઈએ ત્યારે, જ્યારે જમવા બેસી ત્યારે બપોર છે કહેવાય ને, એમ જ્યાંથી ઉઠ્યા ત્યાંથી સવારે, બસ એમ જ્યાંથી આપણી સમજણ આવી ત્યાંથી આપણું કામ છે. એટલે ભગવાનને મેળવવા છે તો એમને વસ્તુ મળે નહીં, એને માટે કાંઈક આપણે પુરુષાર્થ શ્રમ એ કરવો પડે છે. અને કોઈ વસ્તુ છે જે મળી જાય ને તો એની કિંમત ન હોય. લોકમાં શું કહેવાય છે, સસ્તો ડોક્ટર એની કોઈ કિંમત ન હોય, મફતમાં કરી દે ને તો એની કિંમત ન હોય, એમાં શું હોય કે જેમ બિલ વધારે બનાવે, જેમ બિલ વધારે બનાવે એમ એની કિંમત થાય. વાહ, ડોક્ટરની કિંમત શેમાં છે ખબર ને, બિલ બનાવવામાં. જ્યાં માણસ વધારે જાય, લોકમાં કે હોંગો વેપારી, હોંગો મજૂર હોય ને એ બધા ભૂખે મરે. એટલે સહેજે વસ્તુ મળે એની કોઈ કિંમત ન હોય. શ્રમ દાખલાથી જે વસ્તુ મળી હોય એને ખબર પડે. તમારા અમારા વડવાઓએ આ સત્સંગ કેમ રાખ્યો એને ખબર છે. ગુણાતાન સ્વામી લખ્યું કે કોઈ ગામમાં ઘરો જતા નહીં, ટાઢ સહન કરવું, તડકો, ભૂખ, તરસ, માન, અપમાન, તિરસ્કાર, માર હોતી સહન કરવો પડે. બોલો, સત્સંગી થાય તો નાચ બાર મૂકે, કોઈ વ્યવહાર ન કરે, કોઈ ટેકો ન આપે, પણ એવા એવા દુઃખ સહન કરી અને માથા સાથે સત્સંગ રાખ્યો છે. સો સો માથા જાતા સોંઘાળા, એક શિર વાસ ક્યુ ડરતે ગમારા. સો માથા થાય છતાં જે ભગવાન, જે સ્વામિનારાયણ, જે સંપ્રદાય ન મળે, એક માથા તે મળી ગયો તો એક માથું દેવ શા માટે કઠણ પડે. આપણા ભાભાઓને પૂછો ને તો ખબર પડે કેમ એને સત્સંગ રાખ્યો. બોલો, કેટલા કેટલા દુઃખ સહન, અપમાન, તિરસ્કાર, પણ એક લક્ષ્ય હતો કે એની પાસે આ દેહ મૂકી અને પુરુષોત્તમ નારાયણની આજ્ઞામાં રહી અક્ષરધામનું સુખ લેવું એ એને વિચાર હતો, એ એનો હેતુ હતો, એનો લક્ષ્ય હતો. તો ગમે એટલું દેહને દુઃખ થાય, દુઃખ કેને છે, જીવને કે શરીરને, હું ભાઈ હર્ષુભાઈ નાદપરા, દુઃખ દેહને જીવને નથી, કષ્ટ છે એ બધું શરીરને માટે છે. પહેલું સુખ પાછળ દુઃખ, પહેલાં દુઃખ પાછળ સુખ આવે ને, પહેલી રાત્રિ હોય તો દિવસ આવે અને પહેલો દિવસ હોય તો પાછળ રાત્રિ આવે, બે વસ્તુ છે, સમજા ને. આ લોકનું સુખ ભોગવવું હોય તો પછી જમપુરીનું દુઃખ ત્યાર છે, જમપુરીને દુઃખ ન ભોગવવું હોય તો એને માટે આ સત્સંગ, આ સમાજ, સમજાણું ને. ઓલું દુઃખ ન ભોગવવું હોય તો સત્સંગ કરવાનો, આવું સરસ મજાનું અક્ષરધામ તુલ્ય આપણે માટે આ મંદિર બંધાઈ રહ્યું છે, સમજાને. સ્વામી કે હવે સુખ પાલમાં બેસી અને ભજન કરી લેવાનું,
શાંતિથી ભજન કરવાનું. બોલો, એટલે બધાએ ખૂબ ધ્યાન આપવાનું. સમજાને, જીવનની અંદર શાંતિ લેવી હોય તો પહેલાં સંકલ્પ છે એને બંધ કરવા પડે. મકાન છે એની આપણે બાઉન્ડ્રી વંડી શા માટે કરીએ? કે કૂતરા ગધેડા કોઈ આવે નહીં, સમજાણું ને? એમ ભગવાનનું અક્ષરધામ એની માટે બાઉન્ડ્રી છે, આ આપણા સંકલ્પ બંધ કરવા, એ સમજો ને, તે પછી આગળ વધાય. એટલે આપણા 3 દિવસ પૂરા થઈ ગયા, સમજ્યા ને? ઠાકોરજી ઘેરે ઘેર પધાર્યા, સંતો પધાર્યા અને હરિભક્તો પધાર્યા. પધરામણીનો અર્થ એ કે આપણું ઘર આખું વર પવિત્ર રહે. આવતી સાલ સુધી જ્યાં સુધી ઠાકોરજી સંતો પાછા ન પધારે ત્યાં સુધી આપણને વસ્તુ યાદ રહે, પવિત્ર રહે. તો આ એનો લક્ષ્ય હેતુ છે, સમજાને? આખું વર સ્વામી કહેતા, સ્વામી કે હરિભક્તની ઘેરે પધરામણી જઈએ, 5 કે 10 કે 15 રૂપિયા આપે તો આખું વર પાછા જઈને ત્યાં સુધી યાદ કરે કે ગઈ સાલ મેં 10 રૂપિયા આપ્યા હતા. આખું વર કેટલું કમાણા અને કેટલું વપરાણું એ તમને યાદ છે? યાદ નહીં રહે, પણ ભગવાનને માટે તમે આપ્યા માટે યાદ રહે, એટલું તમારી વસ્તુ નિર્ગુણ થઈ. સમજાણું? પૈસા લેવા માટે નહીં, પરંતુ તમારો વ્યવહાર શુદ્ધ કરવા માટે, આપણું રેસિડન્ટ પવિત્ર કરવા માટે, એમ એ લક્ષ્ય છે. સમજાને? દરરોજને માટે આપણે હંજવારી કાઢી તો મકાન સાફ રહે, એમ આ હંમેશને માટે આપણું મકાન સાફ છે. જો આ લક્ષ્ય આમ સ્વામી અને નંદ સંતો કહેતા, આખું વર આપણને યાદ રહે છે. તમે 5 કે 10 કે 15 રૂપિયા આપ્યા એ તમને આખું વર યાદ રહે, પણ વરમાં કેટલા કમાણા ક્યાં નાખ્યા ને ક્યાં ખબર છે નહીં? શા માટે? ભગવાનની વસ્તુ નિર્ગુણ થઈ છે માટે. એટલે બધાએ બહુ ધ્યાન આપજો. એટલે ખાલી આપણે વાત કરી હતી અને આજે પણ વાત કરવાની કે જેની જે શક્તિ હોય એ પ્રમાણે બધાએ ખાસ ફાળો આપવાનો છે. મરજિયાત નથી એમ ફરજિયાત પણ નથી, કોઈને ભાર મૂકવો નથી એમ કોઈને છોડવા પણ નથી. હા, બૂટ મારી અને પછી આમ કેવું કે લાગી ગયું, લાગી તો જાય છે કે કા, આપણે બધા મંથલી જોગી પરિવારના સભ્ય બધા છીએ અને આ મંદિર એનું છે, આપણે એના છીએ, સમજાણું? એટલે બધાએ સમજાણ, ખિસ્સામાં હાથ નાખવાનો, ઊંડો શિસરો નહીં, સમજાણો? જો પાછું જોતું હોય તો શિસરો હાથ નાખજો તો ભગવાન શિસરું પાણી દે, ઊંડો હાથ નાખો તો ભગવાન ઊંડું પાણી દે, જે દે. લેવા માટે નથી પરંતુ દેવા માટે છે. એકનું અનંત ઘણું ભગવાન સૌને આપે છે. જેને નોંધાવી દીધા હોય, ન નોંધાવ્યા હોય એને માટે ખાસ અમારી અપીલ છે, સમજાણું ને?
જે આપે શક્તિ એ પ્રમાણે ભક્તિ પણ હા હું નિશ્ચિત શિશરો નહીં નાવાનો નદીને કાંઠે બેસીને પાણી હોય ને કેડે કેડે એ મનાવવાની મજા પડે. એટલે ભગવાન શ્રી હરિ આપ સર્વનું સર્વ કરે, દર પ્રકારે સુખ શાંતિ થાય. અને આજનો જે ફાળો નોંધાણો એ બધા હરિભક્તો દીકલે કરશે, જાહેર કરશે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.